નમસ્કાર. જીટીપી અંજલી કેબલ નેટવર્ક પર આપ નિહાળી રહ્યા છો જામનગર 19 ન્યૂઝ. જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં. સમાચારો શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો. બિહાર રાજ્યની ચૂંટણીમાં જામનગરથી ઈવીએમ મશીન મોકલાયા. આર્ય સમાજ સ્કૂલ સામે કોમ્પ્લેક્ષમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નાસભાગ. શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની. રેકડી ધારકો અને પથારાવાળાઓને પોષતી ટ્રાફિક પોલીસ અને જામ્યકોની મિલીભગત. વિગતવાર સમાચાર શરૂ કરતા પહેલા જોઈ લઈએ પોલીસ ચોપડે નોંધાયેલી ઘટનાઓ પોલીસ પોથીમાં. પરંતુ અહીં રોડની ઊંચાઈ, લેવલિંગ જેવી બાબતોમાં એક વખત કામ થયા પછી તંત્રના અધિકારીઓને સંતોષ ન થતા ફરી નવેસરથી કામ કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્રનું પેરિસ જામનગરમાં શહેરને સુવ્યવસ્થિત સુંદર બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોની વણઝાર ચાલે છે ત્યારે ખડપીટ મેદાનથી આરટીઓ કચેરી તરફ જતા રોડને સિમેન્ટ રોડ બનાવવાની કામગીરી મહિનાઓ પૂર્વે આરંભાયેલી છે. આ રોડ બનાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કેવા મુહૂર્તમાં શરૂ કરી હતી કે તેમાં વારંવાર વિવિધ ફરિયાદો અડચણ બની રહી છે અને સિમેન્ટ રોડ તૈયાર કરવામાં વિલંબ થતો જાય છે. અહીં ચાલતા સિમેન્ટ રોડના બાકી રહેતા કાર્યોનો ટૂંક સમય પહેલા જ સર્વે કરાયો હતો, જેમાં નવો ફોંડો ફૂટ્યો હતો. લેવલિંગ માટે જેટલું ખોદકામ જરૂરી હતું તે કર્યા વગર રોડ બનાવવાની લેયર ઊભી કરી દીધી. અહીં કુલ 14 ઇંચની ઊંચાઈ કરવાની હતી, પરંતુ તેટલી લેયર હવે શક્ય નથી કારણ કે તો રોડનું લેવલ ઊંચું થઈ જાય. આથી સિટી એન્જિનિયરની ટીમે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા કમર કસી છે. જ્યાં જરૂર જણાય ત્યાં સિમેન્ટ રોડની કામગીરીને ફરીથી પણ કરવામાં આવે છે. સિમેન્ટ રોડ બનાવવાની આ કામગીરીમાં અમુક કિસ્સામાં નબળા કામ તોડી ફરીથી કામ કરવામાં આવી રહ્યા છે. સિટી એન્જિનિયર રાઉન્ડ ધ ક્લોક કામનું સુપરવિઝન કરે છે. કામ કરતા મજૂરોની હાજરી, કામ અંગેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સિમેન્ટ રોડ બને છે તેની બાજુમાંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અહીં રોડ બનાવવા ખોદકામ કરી નીકળેલી રેતી માટીના ત્યાં જ ઢગલા કરી દેવામાં આવ્યા છે અને વાહન વ્યવહાર અતિશય ભયજનક બન્યો છે, જેમાં ગમે ત્યારે બંને તરફથી આવતા વાહનો અથડાઈ અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. બહુ ચર્ચિત એવા તળાવની પાળના સિમેન્ટ રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તો જ જનતા રાહતનો શ્વાસ લઈ શકશે. જામનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી જોઈ શકાય છે. જામનગરની આસપાસના ગામડામાં વસવાટ કરતા લોકો શહેરમાં રહેવા આવે એટલે વસ્તી વધારો નોંધાય. વસ્તી વધારાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે. શહેરના મહત્વના વિસ્તારોમાં નિયમિત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. અહીં રોડ પર રેકડીવાળા, પથારાવાળા કાયમી ટ્રાફિક જામ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય છે, પણ સરકારી તંત્ર દ્વારા ટ્રાફિક જામની સમસ્યાને નિવારવા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. વસ્તી વધારાને કારણે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાએ માજા મૂકી છે. જામનગરના હાડસમા વિસ્તારોમાં નિયમિત ટ્રાફિક જામની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. સવારે સ્કૂલ, ઓફિસ, ધંધા રોજગાર પર જવાના સમયે
અને સાંજે ટ્યુશન ક્લાસ તથા વિવિધ કાર્યો પૂર્ણ કરી ઘેર પરત ફરતા શહેરીજનો નિયમિત શહેરના મુખ્ય રસ્તા ઉપર સર્જાતા ટ્રાફિક જામથી પરેશાન થઈ ગયા છે. જામનગરના હાટ સમા દરબારગઢ, બધનચોક, લીંબી બજાર, સેતાવાડ, માંડવી ટાવર, બેડી ગેટ, એસટી રોડ, ટાઉનહોલ, રણજીત રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકનું વધુ પ્રમાણ જોવા મળે છે. શાક માર્કેટ અને જીજી હોસ્પિટલના ગેટ પાસેથી વાહન ચાલકોને નીકળવું મુશ્કેલ બની જાય છે. છતાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ ઉકેલ સરકારી તંત્ર દ્વારા આજ સુધી હાથ ધરવામાં આવ્યો નથી. ટ્રાફિક સમસ્યા સર્જાતા તમામ વિસ્તારોમાં રેકડી ધારકો, પથારાવાળા, રિક્ષા ચાલકો અડધા રોડ પર અડ્ડો જમાવીને વેપાર કરે છે અને કાયમી ટ્રાફિકમાં અડચણો ઊભી થાય છે. તો ખુલ્લેઆમ રખડતા ઢોરની સમસ્યા પણ ટ્રાફિકમાં અવરોધ ઊભો કરે છે. જામનગર શહેર અતિશય ગીચ રસ્તાઓ અને ગલી ગલીમાં જોવા મળે છે. તો સરકારી તંત્ર દ્વારા પણ ખિસ્સા ભરાતો હોવાથી પથારાવાળાઓ, રેકડીવાળાઓ પર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ થઈ શક્યો નથી. તેમાં ટ્રાફિક પોલીસની પણ ભૂમિકા જવાબદાર છે. ટ્રાફિક કર્મચારીઓ ટ્રાફિક જામની સમસ્યા નિવારવાના બદલે આડેધડ વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવાની કામગીરીમાં પડ્યા હોય છે. ટાર્ગેટ પૂરો કરવા સિવાય ટ્રાફિક પોલીસ બીજું કશું વિચારતી જ નથી. ક્રિકેટ જગતના ઇતિહાસમાં સચિન તેંડુલકરનું યોગદાન અવિસ્મરણીય છે. ટૂંક સમય પહેલાં જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેની ફાઇનલ ટેસ્ટ મેચ રમાઈ હતી. ત્યારબાદ તેને ક્રિકેટ જગતમાંથી અલવિદા કહેવામાં આવ્યું. સચિનની આ ક્ષણને યાદગાર બનાવવા તેના ચાહકો દ્વારા અદ્ભુત પ્રયાસો કરવામાં આવ્યા, જેમાં દ્વારકામાં એક યુવા કલાકારે સચિનની અદાને આબેહૂબ કાચની બોટલમાં ઉતારવામાં આવી હતી. ભારત ક્રિકેટ પ્રેમી જનતા ધરાવતો દેશ છે. અહીં ખેલ જગતના અન્ય રમતો કરતાં ક્રિકેટ વધુ લોકપ્રિય છે. આથી ક્રિકેટ જગતના ખેલાડી સચિન તેંડુલકરના યોગદાનને કોઈ ભૂલી શકવાનું નથી. વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટરને ખેલ જગતે ગુડબાય કહી દીધું હતું, પરંતુ તેના ચાહકો આજે પણ તેને વિસરાવી શકતા નથી. સચિનનો અંતિમ ટેસ્ટ મેચ મુંબઈ સ્થિત વાનખેડે સ્ટેડિયમમાં રમાયો હતો, જેમાં અસંખ્ય ચાહકોની ઉપસ્થિતિમાં સચિન સદી ફટકારતા ચૂક્યો. પણ તેને અલવિદા કહેવા દ્વારકાના વરવાડા ગામના આંતરરાષ્ટ્રીય બોટલ આર્ટિસ્ટ યુવા કલાકાર દ્વારા સચિનને અગાઉના મેચમાં સદી ફટકારીને હાશકારો અનુભવ્યો હોય તેવું ચિત્ર કાચની બોટલમાં બનાવી કલાનો અદ્ભુત નમૂનો બનાવ્યો છે. આ બોટલ આર્ટિસ્ટ દ્વારા નિર્માણ પામેલી તેંડુલકરની કળાને તેને અર્પણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મારું નામ અલ્પેશ કંસારા છે અને દ્વારકા તાલુકાના વરવાડા ગામમાં રહું છું. હું બોટલ આર્ટની અંદર વિશ્વની અનેક અજાયબીઓ તેમજ સાંપ્રત સમયની અંદર જે જે ઘટનાઓ બને છે તેને બોટલની ઉતારી અને લોકોને આકર્ષિત કરવા સતત પ્રયત્ન કરું છું. આજે સમગ્ર વિશ્વની નજર ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પર મંડરાયેલી છે, કે જેને ટેસ્ટ કારકિર્દીની અંદર પણ પોતાની અત્યારે અલવિદા કહી અને રિટાયરમેન્ટ લીધેલું છે. ત્યારે અનેક લોકો તેને શુભેચ્છાઓ સહિત તેમને પાછળ ગાંડા થયેલા છે. ત્યારે મેં બોટલની અંદર સચિનની કલાકૃતિ કે તેમની રમવાની અદાને કેદ કરવાનો પ્રયત્ન કર્યો છે અને સચિન તેંડુલકરને અભિનંદન તેમજ તેમની કારકિર્દીની શ્રેષ્ઠ રમતને અભિનંદન પાઠવવા પ્રયત્ન કર્યો છે. દેશના અમુક રાજ્યોમાં મીઠાની તંગીના કારણે આગામી સમયમાં મીઠાની ઊંચી કિંમત વસૂલવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. આ અહેવાલો જોતાં જ જામનગરની ગૃહિણીઓ પણ હતપ્રભ થઈ ગઈ હતી. મીઠાનો જથ્થો વહેલી તકે એકઠો કરી કોઠારમાં સાચવી રાખવાના આયોજનો થઈ રહ્યા હતા, પરંતુ જામનગર જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે જિલ્લામાં અમે ગુજરાતમાં મીઠાનો પૂરતો જથ્થો હોવાથી ભાવ વધવાની શક્યતા નહીવત છે. મીઠાના જથ્થા વિશે જામનગર જિલ્લા પુરવઠા અધિકારી કેતન જોશીએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં મીઠાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી જામનગરમાં મીઠાના ભાવમાં કોઈ પણ વધારો થશે નહીં. ગુજરાત સરકાર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે તમામ જિલ્લાઓમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જાહેર વિતરણ યોજના અંતર્ગત 6 વ્યક્તિ સુધી બીપીએલ કાર્ડ ધારકોને, અંત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો મીઠું અને તેથી ઉપરના અન્ય કાર્ડ ધારકોને 2 કિલો મીઠાનો જથ્થો રૂપિયા 1 ના ભાવે વિતરણ કરવામાં આવે છે. આથી શહેરમાં જરૂરિયાતમંદ લોકોને આયોડિનયુક્ત મીઠાનો જથ્થો પૂરો પાડવામાં આવશે. આ તમામ વ્યવસ્થાની ગોઠવણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હોવાથી મીઠાના ભાવમાં વધારો થવાની કે જથ્થો ખૂટી જવાના અહેવાલોથી ગૃહિણીઓએ ડરવાની જરૂર નથી. વાલસુરા દ્વારા 2 ડિસેમ્બરના રોજ હાફ મેરેથોન અને રન ફોર ફન યોજાશે. હાફ મેરેથોન તારીખ 1 ના રોજ વહેલી સવારે 6:50 વાગે અને રન ફોર ફન 7:20 વાગે લાખોટા તળાવથી પ્રારંભ થશે.
આ બંને ઇવેન્ટમાં સહભાગી થવા તારીખ 24 નવેમ્બર સુધીમાં રિલાયન્સ ફ્રેશ, ડોમિનોઝ, ધન્વંતરી હોલ, આયુર્વેદ કોલેજ ખાતે સમય 4:30 થી 8:30 સુધીમાં નોંધણી કરાવી દેવા તેમજ નોંધણી ફી ₹50 નિયત કરવામાં આવેલ હોવાનું PRO વાલસવાની યાદીમાં જણાવાયું છે. જામનગર 8/9 ન્યૂઝમાં હવે લેશું એક નાનકડો વિરામ. જોતા રહેશો જામનગર 8/9 ન્યૂઝ.